આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. વડોદરામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કેટલીક જગ્યાઓ પર પતંગ બજારમાં લગાવવામાં આવે છે. આ વર્ષે કોરોનાની મહામારીમાં પણ વડોદરા નવી કોર્ટવાળા રસ્તે પતંગ બજારમાં લગાવવામાં આવ્યા હતા, જ્યાં ઉત્તરાયણની છેલ્લી ખરીદી કરવા રીતસર પબ્લિક તૂટી પડી હતી, જેમાં કોરોના ભૂલ આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. સરકારે ઉત્તરાયણની તો ગાઈડલાઈન આપી દીધી, પણ આ પતંગ બજારો થતી ભીડ માટે કોઈ ગાઈડલાઈન ન હતી. ત્યાં હાજર પોલીસ પણ મૂકદર્શક બની જોતી રહી હતી. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે પતંગ બજારોમાં ભાવ પણ આસમાને હતા. નઝીર શેખ, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. કે મુંહ દેખને વાલો કે લિયે જામ નહીં હૈ, માસૂમ ફરિશ્તો કા યહાં કામ નહીં હૈ, આતી નહીં અંજાન સે કભી પ્યાર કી ખુશ્બુ, અહેસાસ કા રિશ્તો કા કોઈ નામ નહીં હૈ. તો આજે એ અહેસાસ જતાવવા માટે આજે જે રીતે અમે આ કાર્યક્રમ અને ચીકીના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલો, તે પ્રસંગે અમે ઉપસ્થિત થયા છે. આવતીકાલે ઉત્તરાયણનો ઉત્સવ ઉજવવા માટે છું. લોકોને ઉત્સાહ છે અને આજે આપણા માટે સદભાગ્ય એ છે કે ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં પણ કોરોનાની દર્દીઓની સંખ્યા એકદમ ઘટી ગઈ છે, એટલે આપણે સંધારણ સ્થિતિમાં આવી ગયા છે એવું આપણને લાગે છે. ઉત્તરાયણનો તહેવાર આમાં નિમિત્ત પણ છે. ઉત્તરાયણ પછી હવે પછી આપણે કોરોના મુક્ત બની શકીશું એવી એક શ્રદ્ધા ભેગી છે. કારણ કે અત્યારે જ હમણાં 5 વાગે વડોદરા શહેરમાંથી થઈને જે રસી આપણે પુણેથી આવવાની હતી, એ રસીનું આગમન થઈ ચૂક્યું છે. આપણે સમગ્ર શહેરના બધા જનપ્રતિનિધિઓ તેમાં હાજર હતા, સરકારી તંત્ર હાજર હતું, કલેક્ટર કમિશનર વગેરે બધા હાજર હતા, ને એમણે રસીનો સ્વીકાર કર્યો અને આનો પણ સારી રીતે 16 તારીખથી સારી રીતે અમલ થશે, એટલે આપણે કોરોનાને માત કરી શકીશું. એટલે આ ઉપરાંત આપણા સૌના માટે, હિન્દુસ્તાન માટે, ગુજરાત માટે અને વડોદરા માટે લાભદાયી નીકળશે એવી શ્રદ્ધા છે. ધન્યવાદ. સર, આજે કયો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? લાયન્સ ક્લબ સોળ નગરી, જેના પ્રમુખ સંજીવભાઈ સોલંકી છે, એમના નેતૃત્વમાં અહીંયા હરિનગર વિસ્તારમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સ્થાપક એવા મેલ્વિન જોન્સ, અમારા વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ દેસાઈ, એમનો જન્મદિવસ છે અને કાલે ઉત્તરાયણ પર્વ છે, તો એ નિમિત્તે લાડુ, ચીક્કી, પતંગ, દોરા એ વિતરણનું કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું હતું. અમારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડિયા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સના જેપી ત્રિવેદીજી, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ દેસાઈ, અમારા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયેશભાઈ, અમારા લીડરશીપ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન લાયન અશોક જૈન વગેરે અહીંયા હાજર હતા. વિસ્તારના કોર્પોરેટરો પણ અહીંયા હાજર હતા અને બાળકોને થોડું માર્ગદર્શન આપ્યું અને એમને આ બધું વિતરણનું કાર્યક્રમ અહીંયા ઉજવવામાં આવ્યો હતો. આ જે તમારી સંસ્થા છે, તે આગળ કયા કયા કાર્યો કરશે? લાયન્સ ક્લબ સેવાના કાર્યો કરતું રહે છે. વિશ્વની સૌથી મોટી એનજીઓ છે. પછી એ મેડિકલ કેમ્પ હોય, અત્યારે જ્યારે કોરોના કાલ હતો ત્યારે અમે એક બહુ મોટું ગ્રોસરી કિટ્સ વિતરણનું કાર્યક્રમ કર્યું હતું, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ હોય, ફૂડ ફોર હંગરના કાર્યક્રમ હોય, વૃક્ષારોપણના કાર્યક્રમ હોય, એટલે સમાજમાં જ્યાં પણ જરૂર હોય લાયન્સ ક્લબ અને અમારા લાયન્સ સદૈવ તત્પર રહે છે. એક એનજીઓ રૂપે અમે સદૈવ સેવા કાર્યમાં અગ્રસર રહીએ છીએ. દીપક સુરાણા, જોન ચેરમેન.